ડભોઈ તાલુકાના સીતાપુર ગામે છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠાના ચાલી રહેલા ધાધિયાને લઈને વિફળેલા ગામજનોએ આજરોજ તાલુકાના સીતાપુર ખાતે આવેલા વીજ કંપનીના સબ સ્ટેશન ખાતે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટી પડી ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ મચાવ્યો હતો. ડભોઈ તાલુકાના સીતપુર ગામે છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો એટલી હદ સુધી ખોરવાઈ ચૂક્યો છે કે ત્યાંની પ્રજાને ક્યારેક અંધાર પડ તો ક્યારેક ઉનાળાની ગરમીમાં શેકાવાનો વારો, વરી ડીમ ઠૂલ થતી લાઇટોને લઈને ગ્રામજનોના ઇલેક્ટ્રિક પ્રસાધનો ક્યાંક બળી જવાની ઘટના તો ક્યાંક બગડી જવાની ઘટનાઓને લઈ આર્થિક નુકસાન પણ વારંવાર વેઠવાનો વારો આવી રહ્યો હોય. આ બાબતે ગ્રામજનો દ્વારા કેટલીક વાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ વીજ કંપનીના અધિકારીઓની ઊંઘ ઉડતી ન હતી અને ગામ હિતને ધ્યાનમાં લઈ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો ન હતો. ત્યારે આજ રોજ સવારથી જ વિફરેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં સીતપુર ખાતે આવેલી વીજ કંપનીના સબસ્ટેશન ખાતે આવી પહોંચી સબસ્ટેશનને તાળાબંધી કરવાનો કાર્યક્રમ કરવાના હતા, પરંતુ સમયસર પોલીસ આવી જતા વિફરેલા ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી આવી આ બધા વેઠતા આજ ગ્રામજનોએ ગત માસ પૂર્વે પણ ડભોઈ ખાતે આવેલી વીજ કંપનીની કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી ભારે કામો હંગામો મચાવી સક્ષમ અધિકારીને લેખિતમાં રજૂઆતો કરી હતી. તેમ છતાં વીજ કંપનીના અધિકારીઓને ઊંઘ ન ઉડતા વિફરેલા આ ગ્રામજનોએ આજે ફરી પાછું એકવાર તેઓના જ વિસ્તારમાં નવનિર્મિત સબસ્ટેશનનો ઘેરાવો ખાલી ભારે સાથે ત્યાંના અધિકારીઓનો પણ ઘેરાવો ગાલી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોના કહેવા મુજબ આમ તો સરકાર દ્વારા ગામડાઓમાં 24 કલાક લાઇટ મળી રહે તે માટે જ્યોતિગ્રામ યોજના હેઠળ કરોડોનું એંધાણ કરવામાં આવ્યું છે, જે જ્યોતિગ્રામ યોજનાનો ફુગ્ગો ફોડી નાખતો દાખલો ડભોઈ તાલુકાના સીતપુર ગામે જોવા મળે છે. આ ગ્રામજનોને ક્યારે પણ 24 કલાક પૂરતી લાઇટ આટલા દિવસોથી સંપૂર્ણપણે મળી જ નથી. ક્યાંક ડીમ લાઇટ તો ક્યાંક એકદમ ફૂલ લાઇટ તો ક્યારેક સદંતર અંધારપટમાં જ રહેવાનો વારો આવ્યો છે. હાઈ તેમજ લો વોલ્ટેજ થવાના કારણે તેઓના ઇલેક્ટ્રિક પ્રસાધનોમાં પણ ભારે નુકસાનીઓ વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે કાં તો ગ્રામજનોને જેટલા પ્રમાણમાં વોલ્ટેજની જરૂર હોય એટલા પ્રમાણનો લોડ વધારી આપો, અથવા તો આ ગ્રામજનોના રોડના પ્રમાણમાં નવું ડીપી મૂકી ગ્રામજનોને આવી જ ધંધ્યાથી બહાર કાઢો એવી માંગ સાથે તેઓએ ભારે સૂત્રોચ્ચાર મચાવી હલ્લો મચાવી દીધો હતો. એટલું જ નહીં, જો આવનારા ટૂંકા દિવસોમાં આ સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી. જોકે સમયસર પોલીસે આવી મામલો સંભાળી લેતા આખરે ગ્રામજનોએ શાંતિ જાળવી હતી. સબસ્ટેશન બનશે તો તમારા ગામમાં લાઇટો ના જાય, તમને સેપરેટ લાઇટ મળશે, પણ એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે. છેલ્લા 4 મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે, હળે વારંઘડી લાઇટો જતી રહે છે અને એના દખે આમાં છોકરાઓને બધા ગઈડાઓને બધાને એટલું અઘરું પડે. રાતે હોય લાઇટો જાય, એરું જંજર આવે તો એનું અમે શું કરવાનું? સાપ આવે, વીછી આવે, બધા ઘરમાં પી જાય, છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે. અને ઉપરથી સવારે લાઇટ જતી હોય તો છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું? અમારા પહેલાં ઉઠે તો અમારા પહેલાં તો લાઇટ જ જતી રહે તો છોકરા હું લઈ જાય ખાવા? અધિકારી શું કહે? અધિકારીને અમે લોકો ગયા હતા આ લોકો બધા, તો અધિકારીએ શું કીધું હતું કે અમે અઠવાડિયામાં તમારું બધું કરી આલીશું અમે આવીને બધું, પણ અઠવાડિયું થઈ ગયું, 15 દાડે થઈ ગયું, મહિનો થઈ ગયો, પણ હજી એ લોકો કશું કારવાઈ કરી નહીં. કશી એટલે કશીને કંઈ જોવા નહીં આવતા હજી અમને કે લાઇટો બંધ છે. કાલે હોય અને 2-4 દાડાથી અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઇટો જાય છે, 5-5 મિનિટે લાઇટો જાય છે. અમારી ટીવી, ફ્રીજ, એસી આ બધી વસ્તુ બગડે ના, હડે કાઢે 5-5 મિનિટે આવી જાય જાય કરે, તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી આલશે અમને? જીબીવાળા કરી આલશે અમને? બધું આમાં ઘરનું કેટલું બધું સામાન હોય, કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે, એ કોણ કરી આલશે? એનું અમારે ભરપાઈ હોય જોઈએ છે ને, એ કોણ આલે અમારે? એટલે આમાં જીબીવાળા